नमस्कार दर्शक मित्रों, सत्य डे न्यूज़मां आपनुं स्वागत छे। राज्यमां विधानसभानी चूंटणीना टाणे गणतरीना महिनाओ बाकी रह्या छे। चूंटणीने लई दिल्हीथी नेताओना प्रवास पण गुजरात तरफ वधी रह्या छे। आ वखते गुजरातना राजकारणमां त्रिपાંખીય जंग खेलावा जई रह्यो छे, जेमां भाजप, कोंग्रेस अने गुजरातना राजकारणमां ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં જોવા મળી રહ્યું છે। તૈયારીની બાબતે વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી એક ડગલું આગળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ગુજરાતમાં 19 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીની તૈયારીઓ જોતા અન્ય પક્ષો પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। આગામી 5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાઓ સંમેલનમાં હાજરી આપશે। આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણસિંગ ફૂંકશે, તેમજ 52,000 બૂથ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરશે। તેમજ એક સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે કે 15 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવશે। વિધાનસભાની ચૂંટણી લઈ કોંગ્રેસ હવે મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ સહિતના મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહી છે, તે માટે કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે। 1 સપ્ટેમ્બરથી અમદાવાદમાં પરિવર્તન સંકલ્પ યાત્રા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં શહેરની 16 જેટલી વિધાનસભામાં આ પદયાત્રા ફરશે અને લોકો સાથે વધારેમાં વધારે સંપર્ક કરશે। દરરોજ આ યાત્રા 5-7 કિલોમીટર ચાલશે અને તેના માટે 2 ટાઈમ પણ ફિક્સ કરવામાં આવ્યા છે દર્શક મિત્રો। તેમજ યુથ કોંગ્રેસ પણ ચૂંટણી લઈને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં યુવા જોડો બૂથ જોડો અભિયાન અંતર્ગત તાલુકા સ્તરેથી પ્રદેશ સ્તર સુધી યુવાનોને જવાબદારી સોંપવામાં આવશે, જેમાં યુથ કોંગ્રેસ દ્વારા 10 પરિવારની મુલાકાત લેવામાં આવશે। યુથ કોંગ્રેસના નેતાઓ દરરોજ 10 બૂથની મુલાકાત લેશે। 10 સપ્ટેમ્બરના રોજ જે પ્રકારે દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી અજગરો ભાડો લઈ રહી છે, તેની સામે કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મોંઘવારીના વિરોધમાં નેતાઓ કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા હાંકલ પણ કરી છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આજે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ NSY ની કારોબારી સભ્યની બેઠક મળી હતી, જેમાં ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠક અંગે આગામી 5 સપ્ટેમ્બર રાહુલ ગાંધીના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ NSY ના વિદ્યાર્થીઓ લક્ષી મુદ્દાને લઈને લોકો સમક્ષ જવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આટલું જ। આવા જ અવનવા રાજકીય અપડેટ સાથે કયો પક્ષ વિધાનસભાની ચૂંટણી લઈને કેટલો તૈયાર છે તે તમારા સમક્ષ રજૂ કરતા રહીશું। ત્યાં સુધી રજા આપો, જોતા રહો સત્ય ડે ન્યૂઝ।